હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અરુણાસ કિચન. આજે આપણે શીખીશું પીનટ બટર અને ચોકલેટ પીનટ બટર. તો પહેલા આપણે પીનટ બટરના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. સિંગદાણા લીધા છે, એને શેકીને એના પરથી છીલટા કાઢી લીધા છે. હની લીધું છે 1 ચમચો, તેલ લીધું છે 2 ચમચા અને 1/4 ટીસ્પૂન મીઠું લીધું છે. તો ચાલો બનાવીએ. આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પીનટ લઈ લઈશું, ગ્રાઇન્ડ કરી લેશું એને. આ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. મીઠું નાખીશું 1/4 ટીસ્પૂન, 2 ચમચા તેલ નાખીશું. પહેલા 1 ચમચો નાખીશું, જરૂર પડશે તો પછી બીજું વધારે હજી નાખશું આપણે. હની છે, ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો તમે નાખો, ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ગ્રાઇન્ડ કરી લઈશું પાછું. ફ્રેન્ડ્સ, આપણું પીનટ બટર રેડી છે. હવે પહેલા આપણે ચોકલેટ પીનટ બટર બનાવીશું અને પછી બંને સાથે સર્વ કરીશું. ચોકલેટ પીનટ બટરના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. સિંગદાણા છે, ઓઇલ છે 2 ટેબલ સ્પૂન, 1/4 ટીસ્પૂન મીઠું છે, 2 ટેબલ સ્પૂન દળેલી સાકર છે અને 2 ટેબલ સ્પૂન કોકો પાવડર છે. તો ચાલો બનાવીએ. આપણે એક ગ્રાઇન્ડર જારમાં પીનટ લઈશું. આપણે ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ થઈ જવું છે આપણું. 1/4 ટીસ્પૂન મીઠું એડ કરીશું આપણે. સુગર લીધી છે, પીસેલી સગવડ છે. કોકો પાવડર છે. પહેલા ગ્રાઇન્ડ કરી લેશું. આવું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે એમાં ઓઇલ એડ કરીશું. પહેલા થોડુંક ઓઇલ નાખીને જોઈ લેશું, પછી જરૂર લાગશે તો આપણે બીજી વાર નાખીશું. ગ્રાઇન્ડ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણું રેડી થઈ ગયું છે, સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા બંને બટર રેડી છે, પીનટ બટર છે અને આ ચોકલેટ પીનટ બટર છે. હવે આપણે સર્વ કરીશું. થોડુંક અલગ કંઈ સર્વ કરીશું. આજે આપણે રોટલી બનાવતા હોઈએ ત્યારે એમાં કુકીઝ કટરથી જ મેં આવી રીતના રોટલીને કટ કરીને શેકી લીધી છે. આ હાર્ટ શેપમાં શેકી છે અને આ ફ્લાવર શેપમાં શેકી લીધી છે. તો હવે આપણે એના પર અપ્લાય કરીશું આપણું બટર. એના પર બીજી રોટલી મૂકી દઈશું આપણે. આપણી આ હાર્ટ શેપની રોટલીને પીનટ બટર લગાડી દીધું છે, ચોકલેટ પીનટ બટર. હવે આપણે બ્રેડ પર લગાડીશું. પીનટ બટર વાળી રોટલી કે બ્રેડ તમે ક્યારે બી પિકનિકમાં કે જર્નીમાં તમારે લઈ જવી હોય તો બહુ સારું પડે છે. અને આ એકદમ હેલ્ધી વર્ઝન છે, આમાં કોઈ બી એવી વસ્તુ નથી કે તમને કે બાળકોનું નુકસાનકારક હોય. ફ્રેન્ડ્સ, તો રેડી છે પીનટ બટર અને એ બ્રેડ પર અને રોટલી પર અપ્લાય કરી છે. અને આ ચોકલેટ પીનટ બટર એ પણ એવી રીતના રોટલી પર અને બ્રેડ પર અપ્લાય કરી છે. બહુ જ યમી લાગી રહ્યું છે. છોકરાઓ જો રોટલી ના ખાતા હોય તો આ બહુ જ આસાન તરીકો છે છોકરાઓને રોટલી ખાતા કરવા માટે. ફ્રેન્ડ્સ, આ પીનટ બટર અને ચોકલેટ પીનટ બટર તમારે સ્ટોર કરવું હોય
તો એક એરટાઇટ કન્ટેનરમાં તમે ફ્રીજમાં રાખીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પીનટ બટર અને ચોકલેટ પીનટ બટર એકદમ હેલ્ધી છે. તમે તમારા બાળકોનો એ ચોક્કસ બનાવીને ખવડાવજો અને તમારા રિવ્યુ મને ચોક્કસ જણાવજો.